ये मेनली फोकस करे छे एसईआर ની એપ્લિકેશન્સ ઉપર. અત્યાર સુધી આપણે એસઈઆર શું છે એનું વર્કિંગ જોયું છે, બધા પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જોયા, બટ ખરેખર એસઈઆર ની ઇન્ડસ્ટ્રિયલ એપ્લિકેશન શું છે, કેવી રીતે યુઝ થાય છે, એના માટે આખું ફોર્થ ચેપ્ટર છે. ઘણી બધી એપ્લિકેશન્સ છે, બધી એપ્લિકેશનમાં ડાયાગ્રામ તમે જોશો, ડાયાગ્રામ પરથી ખાલી એનું કન્સ્ટ્રક્શન ને લખવાનું છે, થોડું ઘણું કેવી રીતે કનેક્ટ થયું છે. વર્કિંગ ઓલમોસ્ટ બધામાં સેમ આવશે. આપણે અલગ અલગ પેરામીટર્સ ને કંટ્રોલ કરવાના છે એસસીઆર થી. મે બી એ પેરામીટર ટેમ્પરેચર હોઈ શકે, લેવલ હોઈ શકે, સ્પીડ હોઈ શકે, અથવા તો ઇનપુટના વોલ્ટેજ હોઈ શકે. એ બધાને આપણે કંટ્રોલ કરવાના છે એસસીઆર થી. તો બધાનું વર્કિંગ ફરી ફરીને કન્સેપ્ટ એનો એ જ હશે કે જો આપણે ટેમ્પરેચર, લેવલ, કરંટ, વોલ્ટેજ કે પછી સ્પીડ કઈ બી કંટ્રોલ કરવાનું છે, તો એના માટે આપણે એસીઆરનો ફાયરિંગ એંગલ ચેન્જ કરીશું. એસીઆરનો ફાયરિંગ એંગલ ચેન્જ થઈ છે એ પ્રમાણે બધા પેરામીટર ચેન્જ થશે. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે વેલ્ડિંગ જે છે, વેલ્ડિંગમાં આપણે હીટિંગ જે પ્રોડ્યુસ કરીએ છીએ, હીટિંગને કરંટથી કંટ્રોલ કરીએ છીએ. કે હીટ જે છે એ કરંટના સ્ક્વેરના પ્રપોર્શનમાં છે. તો કરંટ તમે એસસીઆરનો ફાયરિંગ એંગલ ચેન્જ કરો, એ પ્રમાણે કરંટ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થશે અને એ પ્રમાણે હીટ કંટ્રોલ થશે. સેમ કન્સેપ્ટ આ ચેપ્ટરમાં છે કે આપણે કરંટને વધારે કે ઓછો કરીએ ફાયરિંગ એંગલ, તો એ પ્રમાણે ટેમ્પરેચર, લેવલ, પછી જે બી સ્પીડ છે, બધા પેરામીટર્સ કંટ્રોલ થશે. તો વન બાય વન આપણે એપ્લિકેશન્સ જોઈએ. પહેલી એપ્લિકેશન જે છે એસસીઆર ની છે સ્પીડ કંટ્રોલ ઓફ ડીસી મોટર યુઝિંગ આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ. હવે એના માટે કેટલા ટાઈપ્સની મોટર હોય એ કોઈને આઈડિયા છે? બેઝિકલી બે ટાઈપની મોટર હોય, ડીસી મોટર એન્ડ એસી મોટર. ડીસી મોટર એટલે એવી મોટર કે જે ડીસી સપ્લાય પર ચાલતી હોય, અને એસી મોટર એટલે એસી સપ્લાય પર ચાલતી. હવે ડીસી મોટર માટે, ડીસી મોટર જે છે એ બેઝિકલી બે પાર્ટસ, ઘણા બધા પાર્ટસ છે, પણ બેઝિકલી આપણે બે કહી શકીએ, એક આર્મેચર અને બીજું છે ફિલ્ડ, એ બંનેથી બનેલી હોય છે. જ્યારે એસી મોટર જે હોય એમાં સ્ટેટર એન્ડ રોટર આ બે બેઝિક પાર્ટ હોય. ડીસી મોટરના બી એના ઘણા બધા ટાઈપ છે, એસી મોટરના બી ઘણા બધા ટાઈપ છે. અને બીજી એક મોટર આવે છે સ્ટેપર મોટર. આ સ્ટેપર મોટર એક જ એવી મોટર છે કે જે પલ્સીસ પર ચાલે છે, ડિજિટલ સિગ્નલ ઉપર ચાલે. આ બંને એનાલોગ સિગ્નલ પર ચાલશે, ડિજિટલ પર ચાલશે. ડિજિટલ એટલે મે બી એનું ઇનપુટ 1 હશે ઓર 0 હશે, પલ્સીસ ના ફોર્મમાં ઇનપુટ આપવાનું હોય છે. આટલું બેઝિક આપણને મોટર માટે ખબર હોવી જોઈએ. તો ફર્સ્ટ જે છે ડીસી મોટર, એમાં આપણે સ્પીડ કંટ્રોલ કરવાનો છે યુઝિંગ આર્મેચર વોલ્ટેજ કંટ્રોલ. ડીસી મોટરની સ્પીડ કંટ્રોલ આપણે બે રીતે કરી શકીએ, આર્મેચરના વોલ્ટેજથી કંટ્રોલ કરી શકે અથવા તો ફિલ્ડના કંટ્રોલથી, ફિલ્ડના વોલ્ટેજ કંટ્રોલથી. અહીંયા આપણે આર્મેચરના વોલ્ટેજ કંટ્રોલથી યુઝ કરીએ છીએ. તો આ ડીસી ઇનપુટ વોલ્ટેજ આપ્યો, આ ફિલ્ડ છે, એની સામે આર્મેચર છે. હવે આર્મેચરમાંથી જે આઉટપુટ જાય છે એને આપણે આ બ્રિજ કન્વર્ટરમાં આપીએ છીએ. ફુલ બ્રિજ કન્વર્ટર છે કેમ કે આની અંદર ચાર, આપણે બે ડાયોડ અને બે એસસીઆર યુઝ કર્યા છે, એટલે ફુલ વેવ હાફ કંટ્રોલ થેરિસ્ટર બ્રિજ છે. હવે હાફ કંટ્રોલ કેમ, તો એ આપણે કન્વર્ટરમાં અલગ અલગ ટાઈપ્સ જોયા હતા કે ફુલ કંટ્રોલ હોય તો ચારે ચાર એસસીઆર હોય, હાફ કંટ્રોલ હોય તો બે ડાયોડ અને બે એસસીઆર હોય, તો આ ફુલ વેવ હાફ કંટ્રોલ બ્રિજ થેરિસ્ટર છે. હવે આ જે બી ડીસી આઉટપુટ આપણે આર્મેચરનું અહીંયા આગળ આપીશું, તો એ પ્રમાણે અહીંયા આગળ શું થશે કે આઉટપુટ જે છે એ તમે ઇનપુટમાં જે વોલ્ટેજ આપશો અહીંયા આગળ, એ અહીંયા એસસીઆરમાં જશે. એસસીઆરમાં ફાયરિંગ એંગલ છે. હવે આ ફાયરિંગ એંગલ આપણે ચેન્જ કરીએ, એ ફાયરિંગ એંગલ પ્રમાણે અહીંયા આગળ જે મોટર ફરશે એ મોટરની સ્પીડ શું થશે, કંટ્રોલ થશે. કેમ કે અહીંયા આગળ જ્યાં સુધી એસસીઆર માંથી કરંટ પાસ નહીં થાય ત્યાં સુધી મોટર રોટેટ નહીં થઈ શકે. એટલે જ્યારે એસસીઆર માં તમે કરંટ આપો તો એ કરંટ અહીંયા આગળ, ધારો કે એસસીઆર નું ફાયરિંગ એંગલ આપણે આટલું વધારી દીધું, તો આટલું કરંટ એનો ઓછો થઈ ગયો, તો કરંટ ઓછો થશે તો સ્પીડ વધી જશે. હવે ધારો કે આપણે સ્પીડને ઓછી કરવી છે, સ્પીડ વધી ગઈ છે અને એને આપણે ઓછી કરવાની છે, તો એના માટે આપણે શું કરવું પડશે, કરંટને ઓછો કરવો પડશે. તો કરંટને ઓછો કરવા માટે ફાયરિંગ એંગલ શું કરવાનો,
ઓછો કરી દેવાનો આટલો કરી દીધો તો ઓટોમેટિક કરંટ ઓછો કરશો એટલે સ્પીડ ઓછી થઈ જશે બીકોઝ કરંટ પ્રપોર્શનલ ટુ સ્પીડ એટલે ડાયાગ્રામ ડ્રો કરવાનો એનું થોડું વર્કિંગ લખી કાઢવાનું અને તમે કરંટને જે પ્રમાણે ઇન્ક્રીઝ કે ડિક્રીઝ કરશો એ પ્રમાણે મોટરની સ્પીડ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થશે એ આર્મેચર કંટ્રોલ ડીસી મોટર હવે નેક્સ્ટ જે છે એ છે એસી મોટર માટે છે એસી મોટરમાં એક સબ ટાઈપ છે ઇન્ડક્શન મોટર તો આ જે ડાયાગ્રામ છે ઇન્ડક્શન મોટરનો છે મેં તમને કીધું કે એમાં બેઝિકલી બે પાર્ટ હોય છે સ્ટેટર અને રોટર આ વાઇન્ડિંગ હોય એમાં મ્યુચ્યુઅલ ઇન્ડક્શન થાય કરંટ પાસ થાય એટલે શું થશે એમાં ઇન્ડક્શન થશે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન અને આ રોટર ફરે એટલે એમાં ઈએમએફ પ્રોડ્યુસ થાય છે તો આમાં બી સિમ્પલ છે કે આ બે એસીઆર છે અને આપણે T1 કહી દઈએ ને આને T2 કહી દઈએ તો જ્યારે આ બંનેમાંથી તમારે પોઝિટિવ સાયકલ હોય ઇનપુટમાં એસી સાયકલ આપે છે તો પોઝિટિવમાં T1 ને ફાયર કરવાનું અને જે નેગેટિવ સાયકલ આવે ત્યારે T2 ને ફાયર કરો ઇન શોર્ટ તમારે બંને વખતે 1/1 બંને સાયકલમાં એક એક એસીઆર ને ઓન કરવાના છે હવે એસીઆર ને ઓન કરશો એટલે કરંટ પાસ થશે અને કરંટ પાસ થાય છે સ્ટેટરમાંથી સ્ટેટરમાંથી કરંટ પાસ થશે એટલે એમાં આવી રીતે મેગ્નેટિક ફિલ્ડ જનરેટ થાય છે એની અંદર રોટર ફરે છે રોટર ફરશે એટલે ઈએમએફ પ્રોડ્યુસ થાય છે હવે આપણે એની સ્પીડ કંટ્રોલ કરવાની છે તો ફરીથી અગેઇન એ જ આવશે કે અહીંયા તમે T1 અને T2 આ બંનેના ફાયરિંગ એંગલ ચેન્જ કરો તો એ ફાયરિંગ એંગલ પ્રમાણે કરંટ શું થશે ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થશે અને કરંટ ઇન્ક્રીઝ કે ડિક્રીઝ થાય એ પ્રમાણે સ્પીડ બી ચેન્જ થશે એના પછીનો નેક્સ્ટ ટાઈપ છે ડીસી સ્ટેટિક સ્વિચ હવે આ એક સિમ્પલ સ્વિચ છે કેપેસિટર છે અને બે એસીઆર છે અહીંયા આગળ બી અગેઇન આપણે ઓલ્ટરનેટ T1 ને ઓન રાખીશું અને નેગેટિવ સાયકલમાં T2 ને હવે આખું આનું જે વર્કિંગ લખવાનું છે એ તમારે ક્લાસ C કમ્યુનિકેશન આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ગયા એ આખું લખવાનું છે એના ત્રણ મોડ છે મોડ 0 માં બંને SCR ઓફ હશે મોડ 1 માં T1 ને ટ્રિગર આપો મોડ 2 માં T2 ને આપો અને મોડ 3 માં અગેન T1 ને આપો કરંટની ડિરેક્શન એ બધું આપણે આવી ગયું છે આગળ તે પ્રમાણે લખી કાઢજો તો એઝ અ સ્વિચ વર્ક કરે છે બે SCR ને જો આપણે આવી રીતે ઓલ્ટરનેટ યુઝ કરીએ પછી નેક્સ્ટ ટોપિક છે સ્ટેપર મોટર ડ્રાઈવ સર્કિટ હવે આ કી સર્કિટ છે સ્ટેપર મોટરનું આ રોટર છે અને અહીંયા આગળ એનું સ્ટેટર છે મેં તમને કીધું સ્ટેપર મોટરમાં આપણે પલ્સીસ આપે છે ઇનપુટમાં તો ચાર વાઇન્ડિંગ આપેલા છે એ બી સી અને ડી તો એમાં પ્રોસિજર એવી રીતે હોય છે આનું આખું પ્રોગ્રામિંગ કરવાનું હોય છે સ્ટેપર મોટરને આપણે માઇક્રો કંટ્રોલર પ્રોસેસર ઓર પીએલસી થી પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ કે પલ્સીસ 1/1 બધાને આપવાના કે સૌથી પહેલા તમે એ ને પલ્સ આપો એ કમ્પ્લીટ થઈ જાય પછી બી ને આપો પછી સી ને આપો અને પછી ડી ને આપો તો આવી રીતે 1/1 આપણે બધાને પલ્સ આપવાના છે આ સર્કિટમાં આપણે એસસીઆર બતાવ્યા નથી બટ અહીંયા આગળ આપણે જે પલ્સ આપીએ છીએ પલ્સ પ્રમાણે શું થશે કે સ્ટેટર જે છે એનર્જાઇઝ થશે અને રોટર એમાં ફરશે હવે આ પલ્સનું તમે ટાઈમિંગ ડ્યુરેશન ચેન્જ કરો ટાઈમ ડ્યુરેશન આપણે ચેન્જ કરીએ તો એ પ્રમાણે એનો કરંટ ચેન્જ થશે અને કરંટ ચેન્જ થશે એ પ્રમાણે એની સ્પીડ ચેન્જ થશે તો એ પ્રમાણે આપણે સ્પીડને કંટ્રોલ કરી શકીએ છીએ અહીંયા આગળ 4 કોઇલ્સ છે જો આપણે આ સ્ટેપર મોટરને ફોરવર્ડ ડિરેક્શનમાં ફેરવવાની હોય તો ABCD એ સિક્વન્સમાં પલ્સ આપવાના રિવર્સ ડિરેક્શનમાં ફેરવવી હોય તો DCVA આ બંને ડિરેક્શનમાં વર્ક કરી શકે છે અને સ્પીડ કંટ્રોલ મેં તમને કીધું અગેન કે પલ્સીસ આપણે જે આપીએ છીએ એની પેટર્ન ઉપર ડિપેન્ડ રહેશે નેક્સ્ટ સર્કિટ છે અલાર્મ સર્કિટ હવે આ અલાર્મ સર્કિટ છે એનો યુઝ કોઈ બી પેરામીટર મેઝર કરવામાં આપણે કરી શકીએ છીએ મે બી એ પેરામીટર ઇનપુટ અહીંયા આગળ ગમે તે હોઈ શકે ટેમ્પરેચર લેવલ ફ્લો કંઈ બી હોઈ શકે બટ આઉટપુટ આપણને કયા ફોર્મમાં જોઈએ છે અલાર્મના ફોર્મમાં આપણે એન્યુશિએટર સિસ્ટમ ને બધું કંટ્રોલ સિસ્ટમમાં યુઝ કરીએ છીએ કે જ્યારે પેરામીટર્સ આઉટ ઓફ કંટ્રોલ જતા રહે કોઈ બી પેરામીટર એની જે લિમિટ સેટ કરી હોય આપણે સેટ પોઈન્ટ એનાથી વધારે વેલ્યુ થઈ જાય ઓર અધરવાઇઝ ઓછી થઈ જાય તો બેલ વાગવું જોઈએ અને સાથે સાથે લેમ્પનું ઇન્ડિકેશન બી આપણે અહીંયા આગળ આપેલું છે લેમ્પ બી ઓન થવું જોઈએ અહીંયા એસસીઆરની જગ્યાએ આપણે એસસીએસ
આ ડિવાઇસ યુઝ કર્યું છે, સિલિકોન કંટ્રોલ સ્વિચ. હવે સિલિકોન અહીંયા આપણે SCR યુઝ કરવું હોય તો કરી શકીએ છીએ, બટ SAS ના SCR પર એક બે એડવાન્ટેજ છે. એક પહેલો એડવાન્ટેજ એ કે એનો ટર્ન ઓફ ટાઈમ ઓછો છે. SCR ને ટર્ન ઓફ કરવા માટે આપણે કમ્યુનિકેશન સર્કિટ એક્સ્ટ્રા લગાવવી પડે છે, ક્લાસ A, B, C, D, અને જો ઇનપુટમાં એસી હોય તો ક્લાસ F આવે. પણ એક તેનો ટર્ન ઓફ ટાઈમ વધારે છે. બીજું કે SCS નો એડવાન્ટેજ એ છે કે એનો ફાયરિંગ સિચ્યુએશન અને ટ્રિગરિંગની સર્કિટ એ બંને SCR કરતાં વધારે સેન્સિટિવ છે, એટલા માટે આપણે અહીંયા આગળ SCS યુઝ કર્યું છે. વર્કિંગ એનું એકદમ સિમ્પલ છે કે અહીંયા આગળ જ્યારે ઇનપુટ આવે તો અહીંયા SCS ની આપણે ટ્રિગરિંગ એવી રીતે સેટ કર્યું હોય કે અમુક લિમિટ કરતા વધારે થશે એ વેલ્યુ, તો SCS જે છે એ ટ્રિગર થશે, અને ટ્રિગર થશે તો લેમ્પ ઓન થશે અને બેલ વાગશે, બેલને એનર્જાઇઝ કરવાનું કામ કરે છે. એટલે ડાયરેક્ટલી ઇનપુટને આપણે SCS સાથે કનેક્ટ કરવું છે. પછી છે ટેમ્પરેચર કંટ્રોલ. તો ટેમ્પરેચર કંટ્રોલમાં અહીંયા મારે જગ્યા નથી, એટલે અહીંયા આગળ એક મર્ક્યુરી છે ડાયાગ્રામમાં. આ હીટર છે, હીટરનું મેઇન કામ થશે ટેમ્પરેચર સેન્સ કરવાનું, અને મર્ક્યુરી જે હશે એને આપણે જે બી આપણી ટેન્ક હોય કે જે બી લિક્વિડનું આપણે ટેમ્પરેચર મેઝર કરતા હોય એની અંદર ડિપ કરેલી છે. ચાર ડાયોડ અને એક SCR આપણે યુઝ કર્યું છે. હવે નોર્મલ કન્ડિશનમાં શું થશે કે ટેમ્પરેચર જ્યારે લિમિટમાં હોય ત્યારે આ SCR ઓપન સ્વિચ તરીકે વર્ક કરે છે, ત્યારે એનું કોઈ ફંક્શન રહેતું નથી. બટ જ્યારે અહીંયા આગળ મર્ક્યુરીમાં ટેમ્પરેચર અમુક લિમિટ કરતા વધી જશે આપણી ડિઝાયર લિમિટ પર, તો એ વખતે T1 શું કરશે, આખી એક ક્લોઝ સર્કિટ ક્રિએટ કરે છે. એ ક્લોઝ સર્કિટના લીધે હીટર જે છે એ સર્કિટથી ડિસકનેક્ટ થઈ જશે. હીટર ડિસકનેક્ટ થઈ જાય એટલે ઓટોમેટિક સર્કિટનું ટેમ્પરેચર લો થવાનું સ્ટાર્ટ થાય છે. જ્યારે ટેમ્પરેચર હાઈ થઈ જાય ત્યારે હીટરને ડિસકનેક્ટ કરી દે, અને જ્યારે ટેમ્પરેચર હીટર બંધ થશે એટલે ઓટોમેટિક લો થવાનું સ્ટાર્ટ કરશે, એટલે ત્યારે એ અગેઇન જ્યારે ડિઝાયર લિમિટ પર પહોંચી જાય ત્યારે ફરીથી ઓપન સર્કિટ થઈ અને હીટરને ઓન કરે છે. તો આવી રીતે આપણે SCR થી ટેમ્પરેચર બી કંટ્રોલ કરી શકીએ. પછી છે SCR થી લિક્વિડ લેવલ કંટ્રોલ કરવાનું છે. હવે લિક્વિડ લેવલ કંટ્રોલ કરવા માટે આપણે ટેન્ક હોય, ટેન્કની અંદર બે ઇલેક્ટ્રોડ મૂકીએ છીએ. એક ઇલેક્ટ્રોડને રિલે સાથે કોન્ટેક્ટ કરીએ છીએ અને રિલેનું સીધું કનેક્શન હશે ઓલ અરાઉન્ડ સર્કિટ સાથે, અને બીજે જે ઇલેક્ટ્રોડ છે એનું કનેક્શન છે ડાર્લિંગટન ટ્રાન્ઝિસ્ટર પેર સાથે. હવે જ્યારે અહીંયા આગળ લેવલ ઓછું છે ત્યારે એનો રેઝિસ્ટન્સ કેવો હશે, હાઈ હશે. રેઝિસ્ટન્સ હાઈ હોય એટલે કરંટ ઓછો હોય, અને કરંટ ઓછો હોય તો એ રિલેને એનર્જાઇઝ નહીં કરી શકે. બટ જ્યારે અહીંયા તો લેવલ વધી જાય છે તો રેઝિસ્ટન્સ ઓછો થાય છે, કરંટ વધે છે, અને એ ડાર્લિંગટન પેરને એનર્જાઇઝ કરશે. ડાર્લિંગટન પેર Q1 ના કલેક્ટરને એનર્જાઇઝ કરશે, એ રિલે કોઇલને એનર્જાઇઝ કરશે, અને રિલે કોઇલ અલાર્મ કરશે. એટલે આપણે લિમિટ સેટ કરી શકીએ છીએ કે કઈ લિમિટે અલાર્મ વાગવો જોઈએ, એ પોઈન્ટે ડાર્લિંગટન ટ્રાન્ઝિસ્ટરને એનર્જાઇઝ કરે છે. એના પછી છે એમ્બિશન લાઇટ કંટ્રોલ. હવે અહીંયા આગળ LDR યુઝ થાય છે. LDR નો કન્સેપ્ટ તમે ભણી ગયા છો, લાઇટ એમિટિંગ ડાયોડ, એ છે લાઇટ ડિપેન્ડન્ટ રેઝિસ્ટર. તો LDR ક્યારે કામ કરે, તો જ્યારે લાઇટ ઝીરો હોય અથવા તો લાઇટ ના હોય ત્યારે ગ્લો થવાનું સ્ટાર્ટ થાય, અને જ્યારે લાઇટ ફૂલ હોય ત્યારે એ ઓફ કન્ડિશનમાં હોય. તો જ્યારે નોર્મલ કન્ડિશનમાં ડે હોય, ડે લાઇટ હોય, તો ડે લાઇટ ઉપર જ્યારે આની ઉપર લાઇટ પડશે તો એનો રેઝિસ્ટન્સ એકદમ ઓછો હશે, કેમ કે લાઇટ કરતાં રેઝિસ્ટન્સ અહીંયા આગળ લાઇટ જે છે એના ઇન્વર્સલી પ્રપોર્શનલમાં રેઝિસ્ટન્સ હોય છે. લાઇટ વધારે તો રેઝિસ્ટન્સ ઓછો, તો કરંટ વધારે. હવે મેક્સિમમ કરંટ ઇનપુટનો આ બાજુ જતું રહે છે, તો આ મોસ્ફેટ છે. મોસ્ફેટને કરંટ નહીં મળે, અને કરંટ નહીં મળે એટલે એનર્જાઇઝ નહીં થઈ શકે અને રિલેને ઓન નહીં કરી શકે. હવે જ્યારે ઇનપુટમાં લાઇટ નહીં પડે રાતના ટાઈમે, ધારો કે આપણે લઈ લઈએ ઝીરો લાઇટ છે, તો એનો રેઝિસ્ટન્સ કેવો હશે, મેક્સિમમ. રેઝિસ્ટન્સ મેક્સિમમ હશે તો કરંટ મિનિમમ હશે. તો હવે સર્કિટમાંથી આપણે કરંટ તો પાસ કરીએ જ છે, જુઓ 12 વોલ્ટ આપીને. LDRમાંથી તો કરંટ પાસ નથી થઈ શકતો, એટલે બાકીનો બધો કરંટ ક્યાં આગળ જાય છે, અહીંયા મોસ્ફેટમાં. એ મોસ્ફેટને ઓન કરશે, મોસ્ફેટ પછી રિલેને ઓન કરે છે, અને રિલેને ઓન કરે છે
એટલે LDR થ્રુ કે અહીંયા તમારે જો પલ્સ આપવું હોય, સોરી અલાર્મ સર્કિટ આપવું હોય તો અલાર્મ સર્કિટ આપી શકે કે અલાર્મ શું થાય છે, ઓન થાય છે. એટલે લાઇટના કંટ્રોલ માટે યુઝ થાય છે SCR. અહીંયા આગળ આપણે SCR યુઝ નથી કર્યું, આપણે યુઝ કર્યું છે MOSFET. MOSFET ની જગ્યાએ આપણે SCR યુઝ કરવું હોય તો કરી શકીએ છીએ. પછી છે સિંગલ ફેઝ એસી પાવર કંટ્રોલ સર્કિટ વિથ ડાયક એન્ડ ટ્રાયક. અહીંયા આગળ આપણે ડાયક અને ટ્રાયક આ બંનેનો યુઝ કર્યું છે. નોર્મલ કન્સેપ્ટમાં 230 વોલ્ટનો એસી સપ્લાય છે અને આર અને સીમાં આપીએ છે કેપેસિટર એન્ડ રેઝિસ્ટરમાં. કેપેસિટર જ્યારે ચાર્જ થશે અને પછી ડિસ્ચાર્જ થશે ડાયક ઉપર, એટલે ડાયક ટ્રિગર થશે. ડાયક પછી કોને ટ્રિગર આપશે? ટ્રાયકને. અને ટ્રાયકમાંથી આપણને આઉટપુટ મળે છે. હવે ડાયકને જે આપણે ટ્રિગર આપીએ છીએ, ડાયકને ઇનપુટમાં ઓન કરીએ છીએ, એ કોની પર ડિપેન્ડ રહેશે? રેઝિસ્ટર અને કેપેસિટર અને કેટલા વોલ્ટેજ આપે છે એ વોલ્ટેજ પ્રમાણે ઓન થશે. તો જો આપણે ઇનપુટમાં વોલ્ટેજ ઇનપુટના કંટ્રોલ કરવાના છે, તો જો આ રેઝિસ્ટરની વેલ્યુ ચેન્જ કરીએ તો એ પ્રમાણે ડાયકને જે વોલ્ટેજ મળે છે એ ચેન્જ થશે. એ પ્રમાણે ડાયક જે ઓન થાય છે એનો ટાઈમ બી શું થશે? ચેન્જ થશે. અને એ પરથી આપણે આઉટપુટના જે બી વોલ્ટેજ છે એને કંટ્રોલ કરી શકીએ છીએ. ક્લિયર? પછી છે યુજેટી ટ્રિગર SCR. અહીંયા આગળ આપણે યુજેટીનો યુઝ કરીએ છીએ પાવર કંટ્રોલ કરવા. ઉપર જે ડાયરેક્ટ ટ્રાયકનો યુઝ કર્યો, સેમ એવી જ રીતે અહીંયા યુજેટીનો કરીએ છીએ. આમાં બી સેમ કન્સેપ્ટ છે. રેઝિસ્ટર અને કેપેસિટર ઇનપુટના +12 વોલ્ટ આપણે ડાયરેક્ટ રેઝિસ્ટર કેપેસિટરને આપીએ છીએ. કેપેસિટરના ચાર્જિંગ ડિસ્ચાર્જિંગના જે વેવ છે એ આપણે યુજેટીને આપીએ છીએ. યુજેટીમાંથી પલ્સીસ જનરેટ થશે, એ પલ્સીસ SCRને આપીએ છીએ. અને SCRમાંથી એ પલ્સીસ પ્રમાણે મોટર ઓન ઓર ઓફ થશે. હવે જો આપણે આ 10 kV રેઝિસ્ટરની વેલ્યુ ચેન્જ કરીએ તો કેપેસિટરના ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ વોલ્ટેજ એ પ્રમાણે શું થઈ શકે? ચેન્જ થઈ શકે. તો યુજેટી જે પલ્સીસ આપે છે એના ટાઈમ ડ્યુરેશન ચેન્જ થઈ જાય, તો SCRના ફાયરિંગ એંગલ ચેન્જ થઈ જાય. અને SCRના ફાયરિંગ એંગલ ચેન્જ થઈ જાય તો મોટર જે ટર્ન ઓન કે ટર્ન ઓફ થાય છે એનો પાવર બી શું થઈ જાય? ચેન્જ થઈ જાય. આટલી એપ્લિકેશન્સ છે. બધા જે બી પાવર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ SCR છે કે ડાયક છે કે ટ્રાયક પછી UJT એ બધા. અને GTUમાં આ ચેપ્ટર જે છે એનું વેઇટેજ ફર્સ્ટ ચેપ્ટરના જેટલું જ છે, વધારે છે. ફિફ્થ ચેપ્ટર અને થર્ડ ચેપ્ટર એ બંનેના વેઇટેજ ઓછા છે. એટલે આ બધી એપ્લિકેશનના ડાયાગ્રામ ખાસ કરી દેજો. ડાયાગ્રામ પરથી વર્કિંગ ઓલમોસ્ટ તમને લખતા આવડી જશે. અને કોઈને કંઈ ડાઉટ હોય તો પૂછો. અને તમારી જોડે જે MCQ શેર કર્યા હતા એમાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. કોઈ ડાઉટ નથી ને કોઈને? તો આપણે લેક્ચર કમ્પ્લીટ કરીએ. આના પછી અગેન ધારો કે કોઈ લેક્ચર લેવો હોય, અરેન્જ કરવો હોય, કોઈને કોઈ ટોપિકમાં તકલીફ પડતી હોય તો આપણે ફરીથી લેક્ચર અરેન્જ કરીશું. અને IDC માં બી કોઈને એવું લાગતું હોય ફર્સ્ટ ચેપ્ટર થર્ડ ચેપ્ટર ફર્સ્ટ ટુ થર્ડ ચેપ્ટર એમાં કોઈને કંઈ ડાઉટ હોય તો IDC માટે બી એક લેક્ચર લઈ લઈશું. જસ્ટ તમે લોકો ગ્રુપમાં મેસેજ લખી કાંજો. ઓકે, ચલો બાય બધાને અને સેફ રહેજો બધા. સ્ટે હોમ.